નમસ્કાર મિત્રો, રાજકોટ વિઝ્યુઅલ આર્ટ સોસાયટી દ્વારા આ આર્ટ એક્ઝિબિશન ચાલે છે. તો અહીંયા વોટર કલરના લેન્ડસ્કેપ છે, તો વોટર કલરના લેન્ડસ્કેપ માટેની અમુક ટિપ્સ હોય છે, અમુક જાણવા જેવી વસ્તુ હોય છે. તો ખાસ તો આપણી સાથે રાજકોટના એક ખ્યાતનામ આર્ટિસ્ટ અશ્વિનભાઈ ચૌહાણ છે, જે ઇન્ટરનેશનલ કક્ષાના આર્ટિસ્ટ છે અને ઘણા બધા કેમ્પો કરેલા છે અને ઘણી બધી આર્ટ ક્ષેત્રમાં લગભગ 30 વર્ષથી તેઓ રેગ્યુલર કામ કરે છે. તો આપણે જે એમેચ્યોર આર્ટિસ્ટ છે, જે લોકો આર્ટ વિશે કંઈક શીખવા માગે છે, જાણવા માગે છે, તો એમના માટે અશ્વિનભાઈ સાથે થોડીક આપણે ચર્ચા કરીએ. અને હું અશ્વિનભાઈને બે પ્રશ્નો પૂછવા માગું છું જે આર્ટ રિલેટેડ છે અને એમાંથી આપણે કંઈક જાણવા મળશે. તો અશ્વિનભાઈ નમસ્કાર. નમસ્તે. નમસ્તે. તો હું એક ફાઇન આર્ટ્સનો વિદ્યાર્થી છું અને મારા મગજના હું લાઈવમાં ક્યારેક કરું છું, ક્યારેક નથી કરતો, પણ લાઈવની આખી મજા જ અલગ હોય છે. સ્પોર્ટ ઉપર કામ કરીને મજા જ અલગ હોય છે. તો હું આપના જે એક પ્રશ્ન પૂછીશ, તો મારો પહેલો પ્રશ્ન એ છે સર કે લેન્ડસ્કેપ છે એ ઘણી બધી રીતે થતા હોય, પેન્સિલમાં થતા હોય, વોટર કલરમાં થતા હોય, ઓઇલમાં થાય, પેસ્ટલમાં થાય, પણ આ બધા માધ્યમોમાં વોટર કલરના લેન્ડસ્કેપ છે તો એની આખી મજા જ કંઈક અલગ છે. તો ઓઇલના લેન્ડસ્કેપ અને વોટર કલરના લેન્ડસ્કેપ અને પેન્સિલના લેન્ડસ્કેપ, તો વોટર કલરના લેન્ડસ્કેપ આપણને જોવાની મજા આવે એનું રીઝન કંઈક તમે કહો, શા માટે વોટર કલરમાં જ મજા આવે? હા, જરૂર જરૂર જરૂર. વોટર કલર એક મીડિયમ એવું છે ને, જે સરળ મીડિયમ છે અને આમ ડિફિકલ્ટ એ મીડિયમ છે, કારણ કે ઓઇલ કરતાં એની સિસ્ટમ આખી જુદી હોય છે. ઓઇલમાં શું હોય છે કે ડાર્ક ટુ લાઇટ જવાનું હોય છે, ત્યારે આમાં લાઇટ ટુ ડાર્ક જવાનું હોય છે. અને ટ્રાન્સપરન્ટ વોટર કલરની જે ટ્રાન્સપરન્સી છે અને એ સિંગલ વોશમાં જ પૂરી થવી જોઈએ, એક સિટિંગમાં એ આખો લેન્ડસ્કેપ પૂરો થવો જોઈએ. અને એમાં એવું છે કે પ્લે જેવું છે, જેમ સ્ટેજ ઉપર તમે આવો અને પહેલો ડાયલોગ બોલો અને જે પરફેક્ટ જ થવું જોઈએ સામે ઓડિયન્સ હોય, નકર પછી ફેલ થાય, એમ આમાં આખો કાગળ જ ફેલ જતો હોય છે જો તમે રિપીટમાં કાંઈ કરવા માગો. એટલે પહેલેથી વોટર કલર આર્ટિસ્ટોની નિશ્ચિત એની પ્લેટ હોય છે આખી તૈયાર, મગજ ડ્રોઈંગ કરી અને પછી પહેલો વોશ મારવાનો, બીજો વોશ મારવાનો, એમ 4-5 લેયરથી આખું વોટર કલર ટ્રાન્સપરન્ટ આખો સબ્જેક્ટ તૈયાર થતો હોય છે. અને સ્વભાવ ઉપર બહુ ડિપેન્ડ કરે છે, આર્ટિસ્ટનો સરળ સ્વભાવ હોય તો એકદમ સરળ મીડિયમ છે અને એકદમ સરળતાથી એનો ઉપયોગ કરવાનો. એમાં ઓઇલ જેવું રિપીટેશન કાંઈ હોતું નથી, જે રિપીટમાં તમે કલર ઉપેક માથે ચડાવી શકો એવું આમાં કોઈ સ્કોપ હોતો નથી. બરાબર. સર, મારો બીજો પ્રશ્ન એ છે કે દરેક ચિત્રમાં શેડ અને લાઇટ, છાયા અને પ્રકાશ, એનું એક આગવું મહત્વ હોય છે. તો છાયા અને પ્રકાશ ચિત્રમાં લઈ આવવા માટે એની એક નજર હોય આર્ટિસ્ટમાં હોવી જ જોઈએ, એના વગર તમારું ચિત્ર અધૂરું જ ગણાય. તો છાયા અને પ્રકાશ એ આખી એક પ્રક્રિયા એવી છે કે એમાં તો તમે લાઈફ ટાઈમ કદાચ કામ કરો ત્યારે તમારામાં એક ગ્રીપ આવે, ત્યારે તમે ચિત્ર પરિપૂર્ણ કરી શકો. તો એના માટે તો ઘણો બધો પ્રયાસ કરવામાં આવે, પણ દરેક ફિલ્ડમાં કે દરેક આર્ટના ક્ષેત્રમાં અમુક એવી ટિપ્સ હોય કે જે ટિપ્સ તમે જાણેલી હોય ને તો એ તમારું કામ સરળ બને છે. બરાબર. તો લાઇટ એન્ડ શેડ માટે ચિત્રમાં લાઇટ એન્ડ શેડ કેવી રીતે જોવા સ્પોટ પર અને એ ચિત્રમાં કેવી રીતે એપ્લાય કરવું, તો એમના માટેની કંઈક ઇઝી ટિપ્સ આપો જેથી કરીને જે આર્ટિસ્ટો શીખે છે અત્યારે, જે પ્રેક્ટિસ કરે છે, એમને કંઈક કામ આવે. આમ તો શું છે કે ચિત્ર છે ને એકચ્યુઅલી તો ધૂપ છાવનો એક ખેલ જ છે, એટલે એમાં ડાર્ક અને લાઇટ એનું જ મહત્ત્વ હોય છે. પણ એ શીખવા માટે થઈને સૌથી પહેલાં તો શું છે કે પેન્સિલનો બહુ રિયાઝ હોવો જોઈએ, શેડનો રિયાઝ હોવો જોઈએ, ડાર્ક ટુ લાઇટ અને લાઇટ ટુ ડાર્ક તમે કેવી રીતે પેન્સિલમાં લઈ શકો છો, ડ્રોઈંગમાં કેટલું પાવરફુલ લઈ શકો એના ઉપર ડિપેન્ડ કરે છે. બીજી વસ્તુ, સ્પોટ ઉપર તમે જાઓ ત્યારે તમે બે વસ્તુ ડિફાઇન કરીને જુઓ કે આમાં ડાર્ક કેટલું છે, લાઇટ કેટલું છે, મિડલ ટોન કેટલો છે, હાઈલાઇટ કેટલો છે. જેમ કે મ્યુઝિકમાં સરગમ હોય છે, સારે ગમ બદલની સાથે, એમ ડ્રોઈંગની અંદર ડાર્ક ટુ લાઇટ એવા એના ટોન હોય છે. ટોન કલર નહીં, ટોન વસ્તુ જુદી છે. ટોન છે એ એની ડેન્સિટી હોય છે ડાર્કની, એ કેટલી હદ સુધી તમે આગળ લઈ જાઓ છો અને કેટલી નીચે સુધી લઈ જઈ શકો છો એ તમારા રિયાઝ ઉપર ડિપેન્ડ કરે છે શેડ એન્ડ લાઇટની. એટલે એ સૌથી પહેલાં તો સ્ટુડન્ટોએ પેન્સિલથી એની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી, મહત્ત્વની વાત એ છે. એક્ઝેક્ટલી પ્રશ્ન તો હું જોવાનો પૂછું છું કે કોઈ પણ સ્પોટ હોય તો આપણે શેડ એન્ડ લાઇટ કેવી રીતે ઇઝીલી આપણે જોઈ શકીએ અને ઇઝીલી આપણને માઇન્ડમાં આવી જાય કે આપણને ઇઝી રસ્તો કેવો? એ તમે સ્પોટ જુઓ ને ત્યારે તમારી સાથે કોઈ સિનિયર આર્ટિસ્ટ હોય એનો તમે સહારો લ્યો તો એ તમને બતાવી શકે કે આટલું શેડમાં છે ને આટલું લાઇટમાં, કારણ કે એ ઓબ્ઝર્વેશનથી જ નક્કી થાય છે. અને ઘણા વર્ષના રિયાઝ પછી
પડછાયો, છાંયો અને એકદમ ડાર્ક, એ ત્રણેય વસ્તુ ડાર્કમાં પણ ટોન વેલ્યુ હોય છે. એ જો તમારી સાથે કોઈ ટીચર હોય તો એ તમને એક્ઝેક્ટ પ્રોપર બતાવી શકે કે અહીંયા આ ડાર્ક હોય છે, જો તમે જુઓ અહીંયા લાઈટ છે, અહીંયા મિડલ ટોન છે, એ બધું છે. લગભગ આ એક્ઝિબિશનમાં લગભગ 60 જેટલા ચિત્રો છે સાહેબ, બધા અલગ અલગ આર્ટિસ્ટે બનાવેલા છે, બધા આર્ટિસ્ટોની રીત આખી અલગ હોય છે, તો તમને આમાં કયું ચિત્ર વધારે પસંદ? આમ તો ચિત્રકારોને બધા ચિત્ર પોતાને સારા જ લાગતા હોય છે, નબળું તો એમાં હોય. એમ છતાં ક્વોલિટીની દ્રષ્ટિએ તમને એવું લાગે? ક્વોલિટીમાં એવું છે, દરેક આર્ટિસ્ટની અલગ અલગ સ્ટાઇલ છે, અલગ અલગ એનો સ્વભાવ છે અને અલગ અલગ એની પોતાની આઈડેન્ટિટી છે, એટલે એની આઈડેન્ટિટી પ્રમાણે એનું ચિત્ર શ્રેષ્ઠ જ હોય છે. બરાબર, એટલે એમાં સૌથી શ્રેષ્ઠ એવું કાંઈ નક્કી થઈ શકે એવું નથી. બરાબર.